રીતે પછાત વર્ગ માટે દસ અનામત જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી શકે છે સુધી ઉલ્લંઘન કરીને આવેલા કાયદાને માન્યતા મળ્યા બાદ હવે ઘણા રાજ્ય સરકારો આરક્ષણ મર્યાદા વધારવા માટે કેન્દ્રનો સંપર્ક કરી શકે છે આર્થિક રીતે પછાત વર્ગ માટે દસ ટકા અનામત જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી શકે છે ઇડબલ્યુએસ આરક્ષણની પચાસ ટકા સુધી સીલીંગનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવેલા કાયદાને માન્યતા મળ્યા બાદ હવે ઘણા રાજ્ય સરકારો આરક્ષણ મર્યાદા વધારવા માટે કેન્દ્રનો સંપર્ક કરી શકે છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર માટે રાજ્યોની ભલામણો અથવા વિનંતીઓને સ્વીકારવી અને નકારી કાઢવી મુશ્કેલ બની શકે છે સુપ્રીમ કોર્ટના તાજેતરના આર્થિક અનામત માટેના આવેલા નિર્ણયનું અર્થઘટન એવું કરવામાં આવી રહ્યું છે કે હવે અનામત કોટાની મર્યાદામાં પણ વધારો કરી શકાશે ચુકાદાને બરાબર વાંચવાથી જાણવા મળે છે કે તેણે એસસી એસટી ઓબીસી માટે પચાસ ટકાની કોટાની મર્યાદા મર્યાદિત કરી છે જ્યારે ઈડબ્લ્યુએસને તેના કાર્યક્ષેત્રની બહાર ગણવામાં આવી છે જોકે ઐતિહાસિક ઇન્દિરા સહાયના કેસમાં સુપ્રીમ કોર્ટના વિવિધ આદેશોની ચર્ચા કરતી વખતે કોર્ટે પચાસ ટકા અનામતની મર્યાદાને કાયમી નહીં હોવાનું કહ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી